ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણ હાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણ હાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણ હા, મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે, અનેક કીધા ઉપકાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણ હાર, ભાઈ મને મળ્યા છે. જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસ
गाई ई सुनो बोलो जयकार भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारण हार भाई मने भाग्य मळ्या छे ભાઈ મને ભાગ્ય મળ્યા છે ભાઈ મને ભાગ્ય મળ્યા છે ગુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં ફરીને એકવાર સીએનઆઈ ગુજરાત ડાયોસિસના તાબા હેઠળ ચાલતી આ ઓનલાઈન અભૂતપૂર્વ સેવામાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરતા ખૂબ જ આનંદ અનુભવું છું અને સાથે સાથે આજની બાઇબલ સ્ટડી મારફતે પણ ઈશ્વર પિતા આપણને તેમના રાખી મૂકેલા ચોક્કસ પ્રકારના આશીર્વાદો આપણ સર્વને તેમની કૃપામાં પૂરા પાડશે એ જ મારી શુભેચ્છા સાથે આવો આપણે બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ પ્રાર્થનામાં નમીએ અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સન પર બિરાજમાન અમારા જીવનના સ્વામી અમારા પ્રભુ આ મૂલ્યવાન સમયને માટે સંગતને માટે તકને માટે ફરીને એકવાર તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમારી ડાયોસિસની આ અલાયદી આશીર્વાદિત અભૂતપૂર્વ સેવાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે જેનો લાભ પ્રભુ ન કેવળ ગુજરાતની મંડળીમાં પણ ગુજરાતના દેશ પરદેશમાં વસતા અમારા દરેક વાલાઓને પણ પ્રભુ આ આશીર્વાદ મળી રહ્યો છે અને માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ આજની બાઇબલ સ્ટડીને પણ તમારા કૃપાવંત પ્રેમાળ સક્ષમ સલામત સુરક્ષિત ભુજોમાં સોંપીએ છીએ પ્રભુ તમારી કૃપામાં પવિત્ર આત્માની નિગેબેની હેઠળ અમને પ્રભુ તમે પોતે તમારા વચનો જે વાંચીએ એની પર અભ્યાસ કરીએ મનન કરીએ ચિંતન કરીએ અવલોકન કરીએ ત્યારે અમારી સહાયને મદદ કરો બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે પ્રભુ ઈશ્વરના લીધે પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ આમેન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જૂના કરારમાં નિર્ગમનનું પુસ્તક અને તેનો 15મો અધ્યાય અને તેની 22મી કલમથી 27મી કલમ સુધી આપણે શાસ્ત્ર પાઠ વાંચવા માંગીએ છીએ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં નિર્ગમનનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને 22મી કલમથી 27મી કલમ સુધી એટલે કે અંત સુધી આપણે વાંચીશું પાન નંબર 63 પર મળશે ત્યાં પરમેશ્વરનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે અને મૂસાએ ઇઝરાયલ પુત્રોને સૂપ સમુદ્રથી આગળ ચલાવ્યા અને તેઓ નીકળીને સુર અરણ્યમાં ગયા અને તેઓ 3 દિવસ અરણ્યમાં ચાલ્યા પણ તેમને કંઈ પાણી મળ્યું નહીં અને તેઓ મારામાં આવ્યા ત્યારે મારાના પાણી પી ન શક્યા કેમ કે તે કડવા હતા માટે તેનું નામ મારા પડ્યું અને લોકોએ મૂસાની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું કે અમે શું પીએ અને તેણે યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ તેને એક વૃક્ષ દેખાડ્યું તે તેણે પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠા થઈ ગયા ત્યાં તેણે તેઓને વાસ્તે એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો ને ત્યાં તેણે તેમની પરીક્ષા કરી અને તેણે કહ્યું કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે ને તેની દ્રષ્ટિમાં જે યથાર્થ તે કરશે ને તેની આજ્ઞાઓ માનશે ને તેના સર્વ વિધિઓ પાળશે તો જે પીડાપાતો મેં મિશ્રીઓ પર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું અને તેઓ એલિમ આગળ આવ્યા ને ત્યાં પાણીના 12 ઝરા તથા 70 ખજૂરીઓ હતી અને ત્યાં તેઓએ પાણી પાસે છાવણી કરી આ ઈશ્વરનું પવિત્ર અને જીવતું વચન છે અને પ્રભુ તેના વાંચેલા સાંભળેલા વચનો પર પુષ્કળ આશીષ આપો ફરીને એકવાર આજના બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો આવકાર કરું છું જે પ્રભુનું વચન આપણે વાંચ્યું છે પ્રભુની પાસે સહાયને મદદ માંગીએ પ્રાર્થના કરીએ અમારા સ્વામી ને અમારા પ્રભુ મૂલ્યવાન કિંમતી તમારા વચનો માટે આભાર માનીએ છીએ એ નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું શોધન મનન ચિંતન અવલોકન અને અભ્યાસ કરવા માટે અમારી આંખો ઓગાળો અમને તમે સહાય કરો અમારી આગળ અજવાળું મૂકો પ્રકાશ પાથરો
અને અમને તેજોમય બનાવો એવી ખાસ પ્રાર્થના વિનંતી કરતા તમારા હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ, આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિ અને પછી બીજું પુસ્તક છે નિર્ગમન, અને નિર્ગમન એ ઇઝરાયલ પ્રજાની એ મિસર દેશની ગુલામગીરીમાંથી એક સ્વતંત્રતા, સ્વતંત્ર રાષ્ટ્ર, જે કનાન દેશ, જે દૂધ મધની રેલ છેલ વાળો આશીર્વાદિત દેશ, પોતાનો દેશ, સ્વદેશ, ઈશ્વર જે પોતાની પ્રજાને, પોતાના ખાસ અલગ કરેલા અને તેડેલા લોકોને, જે પ્રજા પર ઈશ્વર બહુ જ પ્રેમ રાખતા હતા, એ પ્રજાને આપવા જઈ રહ્યા છે, એ તરફની મુસાફરીનો આ સમય છે. અને એ નિર્ગમન આ ઇઝરાયલ પ્રજા કરી રહી છે, અને માટે એ પુસ્તકનું નામ નિર્ગમન છે, કે જેમાં લોકો નિર્ગમન એક સ્થળેથી બીજા સ્થળે નિર્ગમન કરી રહ્યા છે. અને થોડોક આગળનો તો તમારી આગળ ચિતાર મૂકવા માટે પ્રયત્ન કરું તો હજી હમણાં જ ઈશ્વરે મૂસા અને હરુન દ્વારા એમની આગેવાનીમાં ઇઝરાયલ પ્રજાને મિસર દેશની ગુલામગીરીમાંથી બહુ જ ચમત્કારિક રીતે છોડાવ્યા છે, મુક્ત કર્યા છે, સ્વતંત્ર કર્યા છે. અને કારમી ગુલામગીરીના વર્ણન પવિત્રશાસ્ત્ર બાઇબલમાં છે, અને અગાઉ પણ આપણે ઘણી બધી વખતે જોઈ ચૂક્યા છે, એટલે એના પર હું વધારે જવા માંગતો નથી. પણ એ ત્યાંથી નીકળ્યા એ સમય અને કનાન પહોંચી એ આખી જે પ્રજા, એ સમય દરમિયાન ઈશ્વરે એમની કેટલી બધી કાળજી અને ચિંતા રાખી છે, ઈશ્વરે કેટલા બધા ચમત્કારો તેમના માટે કર્યા છે, ઈશ્વરે કેટલા બધા અદ્ભુત ચિહ્નો અને ચમત્કારી કૃત્યો એ પોતાની પ્રજાના માટે ઈશ્વરે કર્યા છે, એનાથી પણ આપણે વાકેફ છે. આપણે મોટાભાગે 10 અનર્થો વિશે કલ્પના કરીએ છીએ, અને 10 અનર્થો વિશે આપણે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ કે જોઈએ છીએ કે પછી એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, પરંતુ એ 10 અનર્થો સિવાય પણ ઘણા બધા બીજા ચમત્કારો છે, અને એનું પણ વર્ણન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કરવામાં આવ્યું છે. પરંતુ એ 10 અનર્થ ની સાથે સાથે એ 10 ચમત્કારો તરીકે પણ આપણે એને જોઈ શકીએ છીએ, કારણ કે એ અનર્થ એ ઇઝરાયલ પ્રજાને રંજાડનાર, નુકસાન કરનાર, ગુલામ તરીકે રાખનાર એ લોકોના માટે અનર્થ છે, પણ ઇઝરાયલ પ્રજાના લોકોને તે ઈશ્વરે પોતાના લોકોનું જે રક્ષણ કર્યું છે એ અનુભવથી, એ અનુભૂતિથી આપણે કહી શકીએ છીએ, અને તેઓ પણ કહી શકે છે કે તેમના માટે આ 10 ચમત્કારો છે, કારણ કે ઇઝરાયલ પ્રજા માટે બચાવ થયો છે, મિસરની પ્રજા માટે એમનો નાશ થયો છે, અને તેથી નાશ છે એટલે અનર્થ, અને બચાવ છે માટે આશીર્વાદ અથવા તો ચમત્કાર આપણે કહી શકીએ છીએ. અને એ બધી બાબતોમાંથી હમણાં જ આ પ્રજા પસાર થઈ છે, અને ત્યાર પછી જે હારુન અને તેનું સૈન્ય છેલ્લે ઘડીએ પણ તેમની પાછળ પડે છે, અને સમુદ્રના અનુભવમાંથી પણ તેઓ પસાર થાય છે. અને અત્યારે જ 14મા અધ્યાયમાં તમે જોશો તો એ પ્રજા સમુદ્રની આગળ આવીને ઊભી છે, અને આગળ અફાટ વિશાળ સમુદ્ર અને તેના પાણી છે, અને હવે પેલે પાર જવાનું છે. અને પાછળ તમે જોશો તો ફારુન અને તેનું સૈન્ય પૂરા રસાલા સાથે, ચૂંટેલા માણસો સાથે, રથો સાથે, ઘોડાઓ સાથે, પૂરેપૂરી તૈયારી સાથે આ લોકોને પકડવાના માટે અને મારવાના માટે તેમની પાછળ પડ્યા છે. અને ત્યારે પણ આ પ્રજા કચકચ કરતા તેના ઈશ્વરના સેવક મૂસાને કહે છે કે શું મિસરમાં કબરો નહોતી કે તું અમને અરણ્યમાં મરવાને લઈ આવ્યો છે? અને આ બધી બાબતોથી આપણે પરિચિત છે કે ઇઝરાયલ પ્રજા જ્યાંથી, એટલે કે મિસરમાંથી નીકળી ત્યારથી માંડીને છેક કનાનમાં પહોંચી એ પેઢી સુધી, અને ત્યાર પછી પણ ચાલુ છે, પણ એ દરમિયાન ભારે કચકચ,
ભારે વિરોધ, ભારે બંડ અને એ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. હવે જ્યારે આ લોકો સમુદ્રની આગળ છે અને સમુદ્ર ના બે ભાગ થતા પણ આપણે જોઈ શકીએ છીએ અને એ આખી પ્રજા એક કોરી ભોય પર ચાલીને સમુદ્રની મધ્ય થઈને એ લોકો પેલે પાર ગયા છે. અને ત્યાં લખવામાં આવ્યું છે 14મા અધ્યાયની 22મી કલમમાં કે ઇઝરાયલ પુત્રો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્ય થઈને ગયા અને પાણી તેમને જમણે તથા તેમને ડાબે હાથે ભીતરૂપ થઈ ગયા. અને આ બધા પ્રસંગનું વર્ણન એટલા માટે કરી રહ્યો છું કે અત્યારે જે આપણો શાસ્ત્ર પાઠ છે નિર્ગમનનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને 22થી 27મી કલમમાં ફરીથી એ કડવાશ શરૂ થાય છે. હજુ હમણાં જ આટલા બધા ચમત્કારો, આટલા બધા અદ્ભુત કૃત્યો અને આ સમુદ્રનો અનુભવ હજુ તો તાજો જ છે. અને સ્ત્રીઓ, એ ઇઝરાયલ પ્રજાની જ સ્ત્રીઓ, ઈશ્વરે જે અદ્ભુત કૃત્યો કરેલા છે, જે ચિહ્નો અને ચમત્કારો કર્યા છે, એનું ગીતમાં વર્ણન કરતા એ રાષ્ટ્રો ગાવાનું તો હજુ ચાલુ જ છે. અને એવા સમયમાં આ શાસ્ત્ર ભાગની શરૂઆત થાય છે. એમાં આપણે આવીએ તો ત્યાં જે લખ્યું છે 22મી કલમમાં, મૂસાએ ઇઝરાયલ પુત્રોને સૂપ સમુદ્રથી આગળ ચલાવ્યા. એટલે કે એ સમુદ્રના બે ભાગ થતા કોરી ભોય પર એ સમુદ્રની મધ્ય ચાલવાનો એ અનુભવ માથે પસાર થઈને ત્યાં લખ્યું છે કે એમાં થઈને દેવે તેમને ચલાવ્યા અને તેઓ નીકળીને ત્યાંથી આવી બહુ જ બિહામણી, ભયંકર અને અકલ્પ્ય અને અસંભવ, જેને કહી શકાય કે અશક્ય એવી પરિસ્થિતિમાંથી બહાર તેઓ નીકળ્યા છે. અને પછી લખ્યું છે કે તેઓ નીકળીને સુર અરણ્યમાં ગયા અને તેઓ 3 દિવસ અરણ્યમાં ચાલ્યા, પણ તેમને કંઈ પાણી મળ્યું નહીં. હવે આ થોડુંક અઘરું લાગે એવી બાબત છે કે આટલા બધા મોટી સંખ્યામાં, કારણ કે લાખોની સંખ્યામાં આ પ્રજા છે અને એમની આગેવાની મૂસા અને તેના આસિસ્ટન્ટ કરી રહ્યા છે, અને એવા સમયમાં ત્યાં જે બાબત લખવામાં આવી છે, જે શબ્દો છે, તેઓ 3 દિવસ અરણ્યમાં ચાલ્યા પણ તેમને કંઈ પાણી મળ્યું નહીં, અને તેઓ મારામાં આવ્યા ત્યારે મારાના પાણી પી ન શક્યા, કેમ કે તે કડવા હતા, માટે તેનું નામ મારા પાડ્યું. અને પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના એ બંડખોર સ્વભાવ અને પ્રકૃતિને કારણે ફરીથી ઇઝરાયલ પુત્રોએ, ઇઝરાયલ પ્રજાએ ત્યાં 24મી કલમમાં લખવામાં આવ્યું છે કે તેઓએ, એટલે કે લોકોએ મૂસાની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું કે અમે શું પીએ. હવે અહીંયા થોડોક અટકીએ અને આને થોડાક આપણા વ્યક્તિગત, કૌટુંબિક ને આત્મિક અને જાહેર જીવનની સાથે પણ સરખાવવાના માટે પ્રયત્ન કરીએ. તો આપણે પણ એ સમયમાં, એક સમયમાં ભલે મિસર દેશની એ દ્રશ્ય એવી ગુલામગીરીમાં નથી, પરંતુ ભૂતકાળનો જો આપણે થોડોક અભ્યાસ કરીશું, થોડુંક ડોક્યુ કરીશું અને એને જોવાના માટે પ્રયત્ન કરીશું, તો ભૂતકાળમાં આપણે વિવિધ પ્રકારની એ ગુલામગીરીમાં હતા. એ કોઈક વ્યક્તિની હોઈ શકીએ, કોઈક બાબતની હોઈ શકે, કોઈક વસ્તુની હોઈ શકે, વ્યસનની હોઈ શકે, વ્યભિચારની હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ એ પ્રકારની કોઈક ને કોઈક ગુલામગીરીમાં આપણે, હું અને તમે, આપણે હતા. અને એમાંથી ઈશ્વરે જેમ આ પ્રજાને ચમત્કારિક રીતે અદ્ભુત કૃત્યો કરીને એમને બહાર લાવ્યા, એ જ પ્રમાણે મારાને તમારા પર, આપણી કોઈ લાયકાત કે હેસિયત નહોતી, પણ ઈશ્વરનો પ્રેમ, તેમણે મારાને તમારા પર એ પ્રેમ કર્યો અને એ પ્રેમ તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં યોહાન 3:16 પ્રમાણે પ્રગટ કર્યો. અને જેથી કરીને
આપણે તેના પર વિશ્વાસ કર્યો છે, જેથી કરીને આપણે બચીએ, આપણે તારણના અનુભવમાં આવીએ, આપણને અનંત જીવનની ખાતરી થાય, આપણને સ્વર્ગીય વારસો જે આપણા માટે રાખી મૂક્યો છે, આ પ્રજા જે કનાન દેશ તરફ આગળ વધી રહી છે, એ જ રીતે મારા ને તમારા માટે પણ એ સ્વર્ગીય સનાતન સદાકાલિક બાબતો રાખી મૂકીએ છે, એ હું ને તમે પ્રાપ્ત કરીએ. અને માટે આપણને એ ગુલામગીરીમાંથી, વિવિધ પ્રકારની ગુલામગીરીમાંથી છોડાવીને આ અરણ્યના જેવા અનુભવમાંથી આપણને ઈશ્વર દોડતા 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 એ એક ચોક્કસ દિશામાં એક મુસાફરી કરાવતા કરાવતા અનુભવોમાંથી પસાર કરાવતા કરાવતા આ અરણ્ય અને સમુદ્ર અને યર્દન ઉતરીને પેલે પાર જવાના વિવિધ પ્રકારના અનુભવોમાંથી પસાર કરતા કરતા આપણને શીખવતા, આપણને ઘડતા, આપણને કેળવતા, આપણને એક ચોક્કસ સ્થાન તરફ લઈ જઈ રહ્યા છે. પરંતુ જેમ અહીં લખવામાં આવ્યું છે કે ગુલામગીરીમાંથી નીકળ્યા, મિસરમાંથી નીકળ્યા, સમુદ્રથી આગળ ચલાવ્યા, સૌરના અરણ્યમાં આવ્યા અને ત્રણ દિવસની મજલ, ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા. એ કદાચ એ ત્રણ દિવસો, એ અરણ્ય, એ મારા ને તમારા જીવનનો એ એક ચોક્કસ સમય, એ ત્રણ દિવસ, એ ત્રણ ત્રણ વર્ષ પણ હોઈ શકે છે, 30 વર્ષ પણ હોઈ શકે છે, એ વર્ષોની સાથે તમે સરખાવી શકો છો. અને એ અરણ્ય કે જ્યાં સંકટો છે, જ્યાં પરેશાનીઓ છે, જ્યાં પ્રશ્ન છે, જ્યાં સંકળા મન છે, જ્યાં ભય છે, જ્યાં બીક છે, જ્યાં જોખમ છે, એવી પરિસ્થિતિનો અનુભવ એ વર્ષો, એ દિવસો, એ સમયો અને એ અરણ્યનો અનુભવ. અને એવા સમયમાં આ લોકોને જેમ લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે મારામાં સોરી અરણ્યમાં ચાલ્યા પણ તેમને કંઈ પાણી મળ્યું નહીં. ઘણી બધી વખત આપણે તરસ્યા થઈ ઉઠીએ છીએ, ભૂખ ભયંકર લાગે છે, અને જેમ માન્નાથી પણ આ લોકો ત્રાસી ગયા હતા, જે ખડકને ફોડીને પાણી આપનાર, વહાવનાર, ચમત્કારિક રીતે પૂરું પાડનાર ઈશ્વર, એ જ રીતે આપણને પણ જ્યાંથી આપણને એ સમજણ પ્રાપ્ત થઈ અને એ આત્મિક મુસાફરી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પવિત્ર આત્માના માર્ગદર્શન દોરવણી હેઠળ આપણે આરંભી શરૂઆત કરીને ચાલી રહ્યા છે, એ દરમિયાન આપણને ઘણી બધી વખત આવા અનુભવો થાય છે. અને એ અનુભવો આપણને એટલા માટે કરવામાં આવીએ છે કે જેથી કરીને આપણે વિશ્વાસમાં વધુ ને વધુ દ્રઢ અને મજબૂતાઈ પ્રાપ્ત કરીએ, ન કે આપણે ભૂખ્યા ને તરસ્યા મરી જઈએ, આપણો નાશ થાય, છબડકો નાશ થાય, ના, પણ આપણે એમાંથી કંઈક શીખીએ, આપણું ઘડતર થાય, આપણને કેળવણી પ્રાપ્ત થાય, આપણે શીખીએ, માટી અનુભવમાંથી આપણને આપણને પસાર કરવામાં આવે છે. પરંતુ આ લોકોની જેમ આપણે અધીરા થઈને આપણે વિશ્વાસ ખોઈ બેસીએ છીએ અને આપણે અધીરા થઈને ભટકી જઈએ છીએ. અને આમણે પણ આ જ કર્યું જે આપણે પણ કરીએ છીએ. તેઓ મારામાં આવ્યા, જગ્યા છે ચોક્કસ અને ત્યાં પાણી પણ છે, પણ એ પાણી પી ન શકાય એવું છે, કારણ કે તે કડવું છે. અહીંયા તમે નીચે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે મારા બરાબર કડવાશ, એટલે કડવાશથી ભરપૂર છે, એટલે કે આવી જગ્યાએ પાણી મળ્યું તો એવું કે જે કડવું છે, જે પી નથી શકાતું એ પ્રકારનું છે, અને માટે એનું નામ મારા પડ્યું. અને 24મી કલમમાં લખ્યું છે કે લોકોએ મૂસાની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું, અમે શું પીએ. ઘણી બધી વખત આપણને આ પ્રશ્ન થાય છે, કેમ આમ, શા માટે, હવે અમે શું કરીએ, શા માટે મહારાજ જીવનમાં આવું. આ લોકોએ જેમ કર્યું, અમે શું પીએ. અને તેણે યહોવાની પ્રાર્થના કરી, એટલે કે મૂસાએ દેવની પ્રાર્થના કરી, યહોવાએ તેને એક વૃક્ષ દેખાડ્યું, તે તેણે પાણીમાં નાખ્યું, એટલે પાણી મીઠા થઈ ગયા. ત્યાં તેણે તેઓને વાસ્તવિક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો અને ત્યાં તેણે તેમની પરીક્ષા કરી. અને પરીક્ષા કરી અને પ્રથમ ગ્રાસેજ મક્ષિકા, એટલે કે પ્રથમ પરીક્ષામાં જ નિષ્ફળ આ લોકો જાય છે. વાલા ભાઈઓ અને બહેનો, આપણું જીવનની સાથે પણ જ્યારે આ બાબતોને આપણે સરખાવીએ છીએ,
જ્યારે આપણે ખ્રિસ્તની સાથે ખ્રિસ્તની પાછળ ખ્રિસ્તમાં મુસાફરી કરી રહ્યા છે ત્યારે આપણી આસપાસના લોકો પણ આપણને જોઈને માથે 5 અને 16 પ્રમાણે ઈશ્વરનો મહિમા કરવો જોઈએ, ઈશ્વરની સ્તુતિ આરાધના થવી જોઈએ, ઈશ્વરનો પ્રકાશ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશને અજવાળો મારને તમારામાં એ લોકોને પ્રાપ્ત થવો જોઈએ, એ લોકોનો અંધકાર દૂર થવો જોઈએ, એવો પણ બચવા જોઈએ, નાશ તરફ જતા અટકવા જોઈએ, શેતાન અને તેના અપદૂતો અને એવી બાબતો ના માથે તેઓને મુક્તિ મળવી જોઈએ, સ્વતંત્ર મળવું જોઈએ, એ પ્રકારનું મારું ને તમારું જીવન હોવું જોઈએ. પરંતુ એ ભટકતા રખડતા શોધતા અરણ્ય જેવા અનુભવમાંથી અને ઘણી બધી જગ્યાઓનો માર સહન કરેલી વ્યક્તિ જ્યારે જીવનના જરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવા માટે પ્રયત્ન કરે છે ત્યારે આપણને તેઓ જોઈએ છે, કારણ કે આપણે ખ્રિસ્તી છીએ, ખ્રિસ્તના અનુયાયીઓ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરનારા લોકો છે, એની પાછળ ચાલનારા લોકો છે, તેમના શિષ્યો છે, અને મારાને તમારા મારફતે ખ્રિસ્તનો પ્રેમ અને ખ્રિસ્તનો પ્રકાશ પ્રગટ થાય છે, એની ઓળખ આપણને બીજાને પ્રાપ્ત થાય છે. પરંતુ મારાને તમારા વ્યક્તિગત એ ખ્રિસ્તી આત્મિક વિશ્વાસી જીવનની પાસે જ્યારે આ લોકો મોટી અપેક્ષાથી અને આશાથી તરસ છીપશે, આત્મિક તરસ છીપશે, આત્મિક ભૂખ છીપશે એવી આશાથી અને અપેક્ષાથી આવે છે, ત્યારે તેમને આવા અરણ્યના અનુભવમાંથી પણ પસાર થવું પડે છે. આપણી તો વાત આપણે કરી, પણ જે આપણને જુએ છે, જે આપણો અભ્યાસ કરે છે, જે આપણને વાંચે છે, એવા લોકોની આગળ આપણે શું નમૂનો મૂકીએ છે? જ્યારે આપણી પાસે વ્યક્તિગત જીવનની પાસે, કુટુંબની પાસે, સમાજ અને મંડળીની પાસે અન્ય વિશ્વાસ કરનાર લોકો જ્યારે આવે છે, જુએ છે, ત્યારે શું જુએ છે? મારા કડવાશ કડવાશથી ભરપૂર આપણું જીવન તેમને જોવા મળે છે કે જે પી ન શકાય, સ્વીકાર ન કરી શકાય. આપણું જીવન આવું કડવાશથી ભરેલું છે, દૂષિત છે, જેને પી ન શકાય, જેનો પ્રકાશ હજુ રેલાતો નથી, એવું મારું ને તમારું જીવન અંધકારથી અને કડવાશથી ભરેલું છે. હજી પણ ઈશ્વર આપણને ઉપાય બતાવે છે, અને તે તો એ છે કે ત્યાં લખવામાં આવ્યું છે, તેણે યહોવાની પ્રાર્થના કરી, મુસારાએ પ્રાર્થના કરી, અને યહોવાએ તેને એક વૃક્ષ દેખાડ્યું, ને તેણે તે પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠા થઈ ગયા. આ વૃક્ષ શું છે? નવા કરારમાં આપણે આવીએ તો સુવાર્તામાં તમે જોશો, કચ્છને કારણે ત્યાં પણ આજ્ઞા સર્પો તેમને કરડ્યા, અને એ સર્પોથી એ બચે અને એમનું ઝેર ઉતરે, અને એ ડંખ જે ડંખ મારવામાં આવ્યો છે એમાંથી સાજાપણું મળે માટે એ સર્પને ત્યાં ઊંચો કરવામાં આવ્યો છે, કે જેથી કરીને ડંખાયેલી વ્યક્તિ એ ઊંચા કરેલા સર્પને જોઈએ તો તેમને સાજાપણું મળતું હતું, બચી જતી હતી. અને યોહાન 3:14 પણ લખવામાં આવ્યું છે કે જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે. તો એ માણસનો દીકરો, એ માણસના દીકરાનો ક્રોસ, એ વધસ્તંભ જેને જોઈને આજે અન્ય વિશ્વાસ કરનાર લોકો, ડંખાયેલા લોકો અને જેઓને હજુ પણ પ્રકાશ નથી પ્રાપ્ત થયો, જીવતા દેવની ઓળખ પ્રાપ્ત નથી થઈ, અને જેઓને હજી પણ એ પ્રકાશ નથી પ્રાપ્ત થયો, અંધકારમાં છે, ગુલામીમાં છે, આવા અરણ્યમાં ચાલી રહ્યા છે, હજુ ઘણા બધા ભટકી રહ્યા છે, એવા લોકોને પણ એ પ્રકાશ પ્રાપ્ત થાય માટે એ વધસ્તંભ, એ ખ્રિસ્તને માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે. એ ક્યારે શક્ય બનશે? કે જ્યારે હું ને તમે ખ્રિસ્તના બાળકો તરીકે, ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે, તેના શિષ્યો તરીકે, તેના વારસો તરીકે, એ ખ્રિસ્તની જે ઓળખ મને ને તમને પ્રાપ્ત થઈ છે એ તરીકે ખ્રિસ્તના અને ખ્રિસ્તમાં છીએ એ ઓળખ મને ને તમને પ્રાપ્ત થઈ છે, પણ એ ત્યારે શક્ય બનશે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે એનો વધસ્તંભ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વયં મારા અને તમારામાં પ્રદીપ્ત થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું
અજવાળું છું, હું જગતનું અજવાળું છું, હું જીવનની રોટલી છું, હું જીવનનું જળ છું, પુનરુત્થાન તથા જીવન હું છું, માર્ગ સત્ય તથા જીવન હું છું, અને એ મને ને તમને પ્રાપ્ત થયું છે. અને તેથી એ મને ને તમને જે પ્રાપ્ત થયું છે એ મારા પૂરતું સીમિત ન રહી, પરંતુ એને આપણે મર્યાદિત બનાવી દીધું છે. કારણ કે મારાને તમારામાં આવી મારા જેવી પરસ્પર કડવાશ ઉમેરાઈ ગઈ છે, અને એ કડવાશને કારણે જે લોકોની આત્મિક તરસ છીપવી જોઈએ, જે પ્રકાશ મળવો જોઈએ, એ મળી શકતો નથી. અને માટે આપણે પ્રભુના બાળકો તરીકે આજે ફરીને એકવાર નવી રીતે એ વધસ્તંભ કે જેની વાત અન્યોને મૂર્તારૂપ લાગે છે, એ ખ્રિસ્તને એના વધસ્તંભને જેમાં લખવામાં આવ્યું છે કે યહોવાએ તેને એક વૃક્ષ દેખાડ્યું. આજે ફરીને એકવાર ઈશ્વર પિતા પવિત્ર આત્માના આચ્છાદન હેઠળ, તેના માર્ગદર્શન હેઠળ આપણને ફરીથી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ, તેના વધસ્તંભ તરફ લઈ જઈ રહ્યા છે, જોવાણ માટે પ્રેરણા પ્રેરિત કરી રહ્યા છે. એક કડવાશ દૂર કરવા માટે ફરીને એકવાર મારાને તમારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાલવરીના એ વધસ્તંભ પર જે મૂલ્યવાન રક્ત વેવડાવ્યું, બલિદાન રૂપ બન્યા, અવેજી બન્યા, એ વધસ્તંભને, એ ક્રોસની વાતને ફરીને એકવાર મારાને તમારા કડવા જીવનમાં નાખીએ, કે જેથી કરીને એ કડવાશ દૂર થાય અને આપણે મીઠા થઈએ, કે જેથી કરીને આવી અપેક્ષિત વ્યક્તિઓ, આશા ધરાવનારી વ્યક્તિઓ, અપેક્ષા રાખનાર વ્યક્તિઓની તરસ છીપી શકે, કે જે હજુ પણ 3 દિવસની, 30 વર્ષની, 60 વર્ષની અને હવે મુસાફરી પૂરી કરશે એવા 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 વર્ષોની મુસાફરી કરી કરીને અટવાઈ રહ્યા છે, ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરવા માટે ધમ પછાડા મારી રહ્યા છે, શોધ કરી રહ્યા છે, સંશોધન કરી રહ્યા છે, આત્મકષ્ટ કરી રહ્યા છે, અરણ્યમાં જેવી પરિસ્થિતિમાં ભટકી રહ્યા છે, તેમને મારા તમારા જીવન મારફતે મારાનો કડવો અનુભવ ન થાય, પણ ખ્રિસ્તનો વધસ્તંભ ને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાચી ને વાસ્તવિક ઓળખ પ્રાપ્ત થાય, અને એ દ્વારા મારા ને તમારા જીવન મારફતે, સાક્ષી મારફતે, આદર્શ મારફતે એ લોકો પણ મારા ને તમારા ઈશ્વરનો મહિમા કરે, તેની સ્તુતિ આરાધના કરે, એ દિશામાં મારા ને તમારે આગળ વધવાની જરૂર છે, વિચાર કરવાની જરૂર છે. આગળ લખવામાં આવ્યું છે એ પ્રમાણે 26મી કલમ, તેણે કહ્યું કે પહેલી બાબત, જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે, બીજી બાબત, તેની દ્રષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ત્રીજી બાબત, તેની આજ્ઞાઓ માનશે, ને ચોથી બાબત, તેના સર્વ વિધિઓ પાળશે, તો જે પીડા પાતો મેં મિસરી ઉપર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે તને સાચો કરનાર હું યહોવા છું. આ 4 બાબતો મારા ને તમારા માટે પણ આજે એટલી જ મહત્વની છે, ને જો એ પ્રમાણે આપણે કરીશું તો ઈશ્વર આપણને અભય વચન આપે છે કે જે પીડા પતો મેં મિસરીઓ પર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે હું તને સાચો કરનાર યહોવા છું. ને પછી 27મી કલમમાં લખવામાં આવ્યું છે કે તેઓ એલિમ આગળ આવ્યા. આ બધા અનુભવમાંથી પસાર થતા થતા એલિમ, એ પણ એક ચોક્કસ સૂચકાર્થ છે, ધરાવનારું સ્થળ છે, અને ત્યાં 12 જરાની વાત આવે છે, 70 ખજૂરીઓની વાત આવે છે. એ 12 જરા અને 70 ખજૂરીઓ કે જે આરામ સૂચવે છે, જે તાજગી ને તંદુરસ્તી ને જે સાજાપણું સૂચવે છે, એ જગ્યાએ હું ને તમે આવી પહોંચશો. પણ ક્યારે? કે જ્યારે આપણી કડવાશ દૂર થઈ ગઈ હશે, મારા ને તમારા માંથી એ લોકોની આત્મિક તરસ છીપાઈ હશે, અને ત્યારે આપણે ત્યાં આવી શકીશું. ફરીથી એ 12 જરા અને
70 ખજૂરીઓ સાથેનું એલિમ એટલે કે આશીર્વાદિત જીવન, આશીર્વાદિત કુટુંબ, આશીર્વાદિત સમાજ, આશીર્વાદિત મંડળી, આશીર્વાદિત રાષ્ટ્ર, આશીર્વાદિત એવી બધી જ બાબતો જે બારણ તમારા માટે ઈશ્વરે રાખી મૂકી છે એ એલિમ સમાન, કે જ્યાં આ 12 જરા છે, કેટલા બધા આશીર્વાદો, 70 ખજૂરીઓ છે કે જે તાજગી, તંદુરસ્તી અને આરામ સૂચવે છે. ત્યાં ખ્રિસ્તમાં અને ખ્રિસ્ત દ્વારા, ખ્રિસ્તન વધસ્તમ પાસે આવવા દ્વારા આપણે માટે એ શક્ય બને છે અને આપણા માટે તે ઈશ્વરે રાખી મૂકી છે. સમુદ્રનું પાણી કે જે ખારું છે એ પણ કડવું છે, પરંતુ તેને ફિલ્ટર કરીને ચોક્કસ પ્રકારની પ્રોસેસ દ્વારા શુદ્ધ કરી શકાય છે અને એને વપરાશમાં લઈ શકાય છે. આપણું જીવન પણ કદાચ આ સમુદ્રના પાણી જેવું ખારું અને કડવું હશે, મારાના પાણી જેવું કડવું અને ખારું ને એવું અશુદ્ધ ને એવું ન પી શકાય, ન વાપરી શકાય એવું હશે, પરંતુ આપણા માટે ફિલ્ટર પ્લાન છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રભુના વચનો મારફતે, ઈશ્વરે તેના વચનો મારફતે બાઇબલમાં આપ્યા છે, એ ફિલ્ટરેશન આપણે થવા દઈએ. ફિલ્ટર પોતાની જાતને, વ્યક્તિગત જીવનને, કુટુંબને, સમાજને, મંડળીને થવા દઈએ કે જેથી કરીને અન્ય લોકોને પણ તરસ છીપી શકે. કડવાશ છે, કડવાશથી ભરપૂર છીએ. વૃક્ષ નાખવામાં આવ્યું, મીઠું થઈ ગયું. મારું ને તમારું જીવન કડવાશથી ભરપૂર છે. ખ્રિસ્તને અને ખ્રિસ્તના વધસ્તંભને મૂકીએ, નાખીએ, કડવાશ દૂર થશે, મીઠાસ આવશે, જે ઘણાના જીવનોની આત્મિક તરસ છીપાઈ શકશે. અને તેથી વાલા ભાઈ બહેનો, આપણું જીવન એ ખ્રિસ્તને માટે, ખ્રિસ્તના સેવા કાર્યોને માટે ઉપયોગી બનીએ અને કંઈક જીવનોને તેની પાસે લાવનારું બની રહીએ, એ જ મારી અપેક્ષા છે. હજકેલ પ્રબોધકમાં એક બહુ સરસ વાત આવે છે, 47મો અધ્યાય અને તેની કેટલીક કલમો હું વાંચીશ, અને ત્યાં લખવામાં આવ્યું છે 47માં અધ્યાયની 9મી કલમમાં લખવામાં આવ્યું કે જ્યાં કહીં તે નદી જશે ત્યાંના સર્વ પ્રકારના પ્રાણીઓ જથ્થાબંધ જીવશે અને તેમાં જાત જાતના પુષ્કળ માછલા થશે, કેમ કે આ પાણી ત્યાં ગયા છે, તેથી સમુદ્રના પાણી મીઠા થશે અને જ્યાં જ્યાં તે નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુ સજીવન થશે. અશક્ય અને અસંભવ એવી બાબત ત્યાં લખવામાં આવી છે. નદી સમુદ્રમાં જાય તો નદીના પાણી પણ ખારા થઈ જાય છે, પણ એ લખવામાં આવ્યું છે કે એ નદીના પાણી સમુદ્રમાં જશે તો સમુદ્રના પાણી પણ મીઠા થઈ જશે. આપણું જીવન પણ એક નદી સમાન છે. જીવનનું જળ મને ને તમને પ્રાપ્ત થયું છે અને એ મારા ને તમારામાં સદૈવ જળતા એ જરા સમાન બની ગયું છે, અને તેથી હવે એ જરો સતત વહેતો વહેતો જાય અને એ સમુદ્રના ખારા પાણી જેવા જીવનોને પણ મીઠાશથી ભરી દે, ન કે તેમની ખારાસ આપણામાં આવે. અહીંયા એ કલ્પના કરવામાં આવી છે, બહુ સરસ વાત લખવામાં આવી છે. અને પછી આગળ લખ્યું છે કે તે નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુ સજીવન થશે, તેને તેરે માછીઓ ઉભા રહેશે અને તેમાં જાત જાતના પુષ્કળ માછલા થશે અને ફળ આવશે, સર્વ વૃક્ષો થશે, અને બધી બાબતો ત્યાં લખવામાં આવી છે. મારા ને તમારા જીવન મારફતે આ કાર્ય થવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું તમને માણસોના પકડનારા કરીશ, સુવાર્તામાં શિષ્યોને, અને હું ને તમે પણ એ જ કાર્યમાં જોતરાયેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો તરીકે આ કાર્ય પ્રાથમિક અને પ્રાયોરિટી હોવી જોઈએ. આપણું કાર્ય છે આત્મા બચાવવાનું કામ, નાશમાં જતા આત્માઓને અટકાવવાનું કામ, પણ એ ત્યારે શક્ય બનશે કે જ્યારે ખ્રિસ્તને, તેના વધસ્તંભને અને એ વાતોને આપણે પ્રાધાન્ય આપીશું. મારામાં રહેલી કડવાશ મારા દૂર થશે, મીઠાશ આવશે, અનેક લોકોની તરસ છીપશે. અને પ્રભુ આપણ સર્વને એમ કરવાના માટે આપણને સહાય તથા મદદ કરો. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પવિત્રને જીવતા પ્રભુ, ફરી એકવાર તમારા વચનો મારફતે અમારી સાથે બોલ્યા છો
અને તેથી પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. મારાના એ કડવા પાણીનો અનુભવ એ અસંખ્ય ઇઝરાયલ પ્રજાને તમે કરાવ્યું, અને 3 દિવસ તેઓ સતત ચાલ્યા અરણ્યની મુસાફરી, તરસ લાગી, પાણી મળ્યું પણ એ પાણી પણ કડવું. ઘણી બધી વખત જ્યારે અમે આત્મિક મુસાફરીમાં છીએ, અમને પોતાને પણ પ્રભુ ઘણી બધી વખત એવા પ્રશ્નોમાંથી, સમસ્યાઓમાંથી, અડચણોમાંથી પસાર થવાનું થાય છે. અને વિશેષ કરીને જ્યારે અમે તમારા બાળકો તરીકે, તમારા શિષ્યો અને અનુયાયીઓ તરીકે ઓળખાઈએ છીએ, અરે અમને ઘણા બધા લોકો જુએ છે, વાંચે છે, સમજે છે, અને તેથી અમે પ્રભુ આ કડવાશથી ભરપૂર નહીં કે જે મારા જેવું કડવું નહીં, પરંતુ જે જેમાં તમારો, તમારા પ્રેમનો, તમારી સુવાર્તાનો અને સાથે સાથે તમારા પ્રેમનો, તમારા પ્રકાશનો અનુભવ અમને જોનારા લોકો કરે, અને અમારામાં કડવાશ નહીં પરંતુ મીઠાશ અને એ આત્મિક તરસ એઓની છેપે એ પ્રકારનું મારું ને અમારું જીવન પ્રભુ હોય, અને જે તમને મહિમાવંત કરતું હોય, તમને ઉજાગર કરતું હોય, તમારા ક્રોસને અને તમારા પ્રેમને, તમારી સુવાર્તાને પ્રગટ કરતું હોય, તમારા પ્રકાશને પ્રગટ કરતું હોય, એ પ્રકારનું જીવન જીવવા માટે અમને તમે સહાય મદદ કરો, કે જેથી કરીને પ્રભુ અમારા પ્રત્યેક મારફતે તમારો મહિમા પ્રગટ થાય. અમને સહાય કરો, અમારામાંથી મારા એ કડવાશ દૂર કરો. અમે તમારા વધસ્તંભની ઓતમાં અને તમારા સાનિધ્યમાં અમારી મુસાફરી જે આદરી છે એને પૂર્ણ કરીએ. બીજાઓને માટે અમે આદર્શ બનીએ એવી કૃપા તમારી પાસે માંગતા અમે બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈશ્વરના લીધે અમારી પ્રાર્થના સાંભળો, અમસરોનો સ્વીકાર કરો બાપ. આમીન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ગુડ નાઇટ. કણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ તજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. Bye.
જો સંગાથ મારા હે પ્રભુ, સાંજને બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ.
સંગા